वर्ष 2020 कोरोना वायरस लोकोना जीवन ने बदली नाख्यु छे। त्यारे कोरोना वायरस दरमियान बनासकांठा जिल्लाना शिक्षकोए तेमनुं कर्तव्य केटली उमदा रीते निभाव्युं अने लॉकडाउन में पण बाळको अभ्यासनो महावरो भूली न जाय ते माटे केवा प्रकारना प्रयासो कर्या अने पोतानी फरज अदा करी छे तेनी पर जुओ आजनो आ अहेवाल। वर्ष 2020 नो शिक्षक दिवस आजे बाळको वगर उजवाई रह्यो छे। कहेवाय छे के शिक्षक धारे तो समय ने पण बदली नाखे छे। पेन ब्लेकबोर्ड तेमज चौक द्वारा बाळकों ने शिक्षण की मूड़ी आपी समाज दुनिया पर राज करता कोई शीखवे तो ते शिक्षक छे। बनासकांठा जिला धानेराना संवाददाता रमेश प्रजापतिए आ वक्त कोरोना वायरस की साथ शिक्षक दिवस की उजवणी करवानो नक्की कर्यो छे। अने सतत 3 दिवस की मेहनत पछी धानेरा तालुकाना सीआरसी तेमज शिक्षकों की मदद थी बाळकोना शिक्षण कार्य तेमज शाळा की चिंता करी पोतानुं कर्तव्य निभावी रहेला शिक्षकों की मुलाकात लई छेल्ला 5 महीना की कामगीरी बाबते शिक्षकों तेमज बाळकोना माता पिता साथे सीधी बात करी हती। धानेरा तालुका में 125 प्राथमिक शालाओं आवेली छे जेमां कुल 1094 जेटला शिक्षकों फरज पर छे। शिक्षण की बात करवामां आवे तो अत्यारे गामडामां रहता गरीब बाळको के जो धानेरा थी 1-5 धोरण सुधी में अभ्यास करे छे तेवा बाळको तो अत्यारे शालाओं बंद होवाथी वांचवानुं के लखवानुं भूली गया छे। जो कि धानेरा तालुकामां एवा पण शिक्षकों छे के जेमणे लॉकडाउनना समय पण बाळको सुधी पहोंचवानो प्रयास करी बाळक शिक्षण न भूली जाय तेनी चिंता करे छे। धानेरा तालुकाना रूणी प्राथमिक शाळामां धोरण 1-2 शिक्षण आपता हरेशभाई पटेले पण स्लम विस्तारमां रूबरू पहोंचीने बाळकोने वांचन अने गणन ना भूले ते माटे घरे घरे जई बाळकोने शिक्षण पूरू पाड्युं छे। खास करीने जे बाळको ऑनलाइन भणी शकता नथी जेमना पासे मोबाइलनी व्यवस्था नथी तेवा बाळकोना घरे पहोंची तेमनी साथे बेसी आ शिक्षके पोतानी फरज दरमियान बाळकोने शिक्षण पीरस्युं छे। पाछला 5 મહિનાથી લોકડાઉનને કારણે બાળકો સુધી ઘરે જઈ જે ગરીબ વિસ્તારના બાળકો છે તેમને શિક્ષણ આપવા માટે બાળકોની રૂબરૂ મુલાકાત કરી અને બાળકોને પૂરતું જ્ઞાન જેમાં ખબર નથી કંઈક નવો વિષય છે નવો ટોપિક છે એના વિશે સંપૂર્ણ માહિતી આપી અને બાળકોને એક એક નોટ બનાવી છે અને એ નોટની અંદર લેખન કાર્ય લખી આપી અને બાળકોને તે લખાવ્યું છે। બાળકોએ ખૂબ લોકડાઉનના 5 મહિનાના સમયગાળાની અંદર ખૂબ ધાર્યા કરતો વધારે કાર્ય કર્યું છે। સંતોષકારક જેને કાર્ય કહેવાય એવું મારા બાળકોએ કાર્ય કર્યું છે। હવે મને એવો આત્મવિશ્વાસ છે કે શિક્ષણ કાર્ય થાય છે। અચ્છા, બંધ હતું બધું, ઘરે જઈ શકતા નહોતા, કેવી રીતે બાળકો સુધી પહોંચ્યા તમે? બાળકોના ઘરે જઈ રૂબરૂ મુલાકાત કરી અને બાળકોને ગયા સત્રમાં જે શીખવાડ્યું હતું તેનું પુનરાવર્તન કરાવ્યું, એમને વંચાવવામાં આવે છે અને બાળકોને એક નોટ બનાવી એની અંદર લેખન કાર્ય કરાવવામાં આવે છે। બાળકોએ ખૂબ સુંદર કાર્ય કર્યું છે, સંતોષકારક। અચ્છા, કયું ધોરણ ભણાવશો? કેટલા બાળકો હશે તમારા સંપર્કમાં? પહેલા બીજા ધોરણની અંદર ગુજરાતી વિષય છે મારી જોડે અને પહેલાના અને બીજાના થઈને 80 બાળકો છે। તમામ બાળકોનો સંપર્ક તમે સાધી દીધો છે? તમામ બાળકો એટલે કેટલાક બાળકો ઓનલાઈન પણ ભણે છે અને જે બાળકો ગરીબ છે કે જે વિસ્તારમાં જઈ શકાય તેવું નથી છતાં તે વિસ્તારમાં જઈ અને બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કર્યું છે। આવી જ રીતે ધાનેરા તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળામાં હેમંતભાઈ પ્રજાપતિ નામના શિક્ષક ફરજ બજાવે છે। હેમંતભાઈ પ્રજાપતિએ પણ બાળકોના શિક્ષણ કાર્યને લઈ ખેતર હોય કે ઘર દિવસ દરમિયાન બાળકો સુધી પહોંચી કોરોના વાયરસ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઇનનું પાલન કરી બાળકો ભાષા અને ગણિત જેવા જટિલ વિષયો પરનો મહાવરો ભૂલી ન જાય તેને લઈ સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં રહ્યા છે। દિવસ દરમિયાન જો બાળકના ઘર સુધી પહોંચી ન શકાય તો મોબાઈલ દ્વારા પણ બાળકનો સંપર્ક કરી તેના ભણતર વિશે માહિતી લઈ આજે પણ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે। બાળકોના માતા પિતા પણ આવા શિક્ષણના કાર્યથી તેમના ભરપેટ વખાણ કરી રહ્યા છે। હિંમતભાઈ સાહેબ, શાળામાં લોકડાઉન હતું છતાં છોકરાની કાયમી ફોન દ્વારા અને ઘરે આવીને છોકરાને ભણાવતા અને રોજ ફોન કરતા, ફોનને અડધો કલાક રોજ એકાનો પ્રશ્નો પાઠ ચાલુ કર્યો અને પોતાની કામગીરી બહુ પ્રશંસનીય અને સારી કામગીરી બજાવે શાળામાં ફતેપુરા પ્રાથમિક શાળાની અંદર અને રોજ ઘરે આવી, 2-3 દિવસે ઘરે આવી અને રોજ છોકરાને બહાર દરવાજા ઉપર મળી, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને પોતે
લેશન રોજ ચેક કરતા, રોજ ફોનમાં માહિતી આપતા છોકરાને. આવી રીતે મેં ખૂબ સરસ કામગીરી કરી છે. સાહેબ અત્યારે કયા ધોરણ તમારો બાળક? અત્યારે મારો છોકરો ધ્રુવભાઈ ડાયાભાઈ પાંચમા ધોરણની અંદર અભ્યાસ કરે છે અને સારું એવું શિક્ષણ રોજ મેળવે છે. અચ્છા, અત્યારે કંઈ ભૂલ્યો નથી પાંચ મહિનામાં? ના, પાંચ મહિનામાં લોકડાઉનની અંદર પણ રોજ એને લખવાનું બધું ચાલુ જ રાખ્યું છે. સાહેબે રોજ ફોન કર્યા છે એટલે રોજ એનું ગૃહ કાર્ય ચાલુ જ રહ્યું છે. ધાનેરાની શાળા નંબર 2 ની વાત કરવામાં આવે તો આ શાળાના શિક્ષક જગદીશભાઈ પુરોહિતની કામગીરી કંઈક જુદી જોવા મળી. લોકડાઉન દરમિયાન મે અને જૂન મહિનાની વાત કરીએ તો સૌ કોઈ ઘરમાં પુરોહિતને રહેતા હતા, પરંતુ જગદીશભાઈએ તે સમયે પણ પોતાનો સમય બાળકો સાથે વિતાવી રહ્યા હતા. અને જ્યારે જ્યારે લોકડાઉનમાં છૂટછાટ મળતી તરત જ બાળકોના ઘરે જઈ ચિત્રો સાથે બાળકોને શિક્ષણ આપ્યું. જગદીશભાઈ પુરોહિતના બાળકો પ્રત્યેનો આ પ્રેમ અને લાગણી એક અદ્ભુત છે. આ પાંચ મહિના ખૂબ જ અઘરા રહ્યા, કારણ કે આ વિશ્વ મહામારી હતી અને આમાં આપણે સાચું જરૂર છે. છતાં મેં જોયું છે કે તમે કામ કર્યું છે બાળકો માટે, લઈ કેવી રીતે પ્રયત્ન કર્યા છે? મને નાના બાળકો સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી. બરાબર, હું વારંવાર રોજના 5-6 બાળકોની મુલાકાત હતો ઘરે જઈને, અને બાળકને સાથે નીચે બેસીને, વાલીઓ ઘણા કહેતા કે તમે ખાટલા બેસો, પણ ના, હું મારે નીચે બેસીને બાળકોને ખૂબ જ પ્રેમથી એકદમ લાડથી, કારણ ધોરણ 1 બાળક, એક તો બિચારું એકદમ કોમળ બાળક હોય એટલે એને પહેલાં તો ગભરાય, પણ હું એને શાંતિ મારી સાથે બેસાડતો, લાડ કરતો, પ્રેમથી પૂછતો, અને પછી જે ઘરે શીખીએ પુસ્તક હતું, પુસ્તકમાં એને જે માહિતી એના મોટા બાળકને પાસે બેસાડીને એને સમજણ આપતો કે બેટા આ રીતે લખવું અને ગભરાઈશ નહીં, અને આ મને ખૂબ સારી સમજ પાડતો. અને ડેલી વાલી જોડે હું ડેલી ફોન કરતો, વાલી ખુદ કંટાળે પણ મારે હું એને પ્રેમથી વાત કરતો કે વાલી બતાવ્યા પછી એ કહેતા કે ના સાહેબ તમારું કામ રેડીએ. અચ્છા, કયું ધોરણ લો છો તમે? કેટલા બાળકો સાથે સંપર્કમાં રહ્યા છો તમે? હાલ હું ધોરણ 1 વર્ગ સંભાળું છું, મારે 41 બાળકો છે. અચ્છા, તમારા તમામ બાળકો હાલ પણ વાંચન ગણન લિખણમાં કમ્પ્લીટ છે? હા, તમામ બાળકો. સાહેબ મને ખૂબ શોખ ગીત ગાવાનો, વાર્તાનો, અને એકદમ મને એવું નહીં કે કોઈ સાહેબ આવશે કે જોશે, મારા મારા મનથી ગણાવતો અને ખૂબ મજા આવતી નાના બાળકો સાથે કામ કરવાનું, ખૂબ મજા આવતી. તો આ શાળાના શિક્ષક મીરભાઈ પંડ્યા કે જેમનો પોશાક પણ પરંપરાગત રીતે શિક્ષક જેવો છે, ધોતી અને કુર્તા સાથે, માથામાં ચોટી અને લલાટ પર તિલક સાથે શાળામાં આવતા આ શિક્ષકને જોતા સૌ કોઈ તેમનાથી પ્રભાવિત થઈ જાય છે. પોશાકમાં અને દેખાવમાં મીરભાઈ પંડ્યા ભલે રૂઢિગત શિક્ષક દેખાતા હોય, પરંતુ તેમણે આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને અલગ અલગ વિષયો પર 40 જેટલા પાઠ તૈયાર કરીને યુટ્યુબ પર મૂક્યા છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે. હવે વાત કરીશું ધાનેરા તાલુકાના એટા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોની. તો આ શાળાના શિક્ષકોએ તો શિક્ષણની સાથે સાથે બાળકોમાં સામાજિક જવાબદારીનો વિકાસ થાય તે માટે શાળાના મકાન આગળ જે ખાડાઓ પડેલા હતા તે ખાડાઓ લોકડાઉન દરમિયાન છેલ્લા 5 માસ સુધી મહેનત કરીને જાતે જ પૂરી દીધા છે. આ ઉપરાંત શાળાના મકાનની આજુબાજુ જે 52 જાળી વધી ગઈ હતી અને મરેલા પશુઓ પડ્યા રહેતા હતા તે જગ્યાનો તો નકશો બદલી નાખ્યો છે. જે સમયે શાળાના શિક્ષકો માત્ર અનાજ આપવા માટે શાળાએ આવતા હતા તે સમય દરમિયાન શાળાના મેદાનની ખરાબ હાલત જોઈ વૃક્ષો વાવવાનું આ શિક્ષકોએ નક્કી કર્યું, અને સ્થાનિક ગ્રામજનો પણ શિક્ષકોની આ કામગીરીથી પ્રભાવિત થઈને તેમની કામગીરીમાં સહયોગ કર્યો અને શાળાના મેદાનમાં વૃક્ષોરોપણ કરી શાળાના મેદાનને હરિયાળું બનાવી દીધું છે. લોકડાઉન દરમિયાન શાળામાં જ્યારે અમારે અહીંયા અનાજ વિતરણ માટે આવવાનું થતું ત્યારે હું અને આ પ્રકાશભાઈ પટેલ આવતા, જ્યારે જ્યારે અમારો ઓર્ડર થતો ત્યારે એ વખતે ગામ લોકો પણ અહીંયા અમારી જોડે આવતા અને થોડી વાર અહીંયા શેડ છે સામે શેડમાં બેસતા ત્યારે સામેથી ગરમ ગરમ પવન આવતો એટલે બધાએ વિચાર્યું કે થોડુંક શાળામાં બગીચો જેવું બનાવીએ, થોડી શાળાનું ડેવલપ કરીએ તો થોડુંક અનુકૂળ રહેશે. એટલે અમે ગામ લોકોને વાત કરી કે ગામ લોકોએ પણ કીધું કે સાહેબ અમારો પૂરેપૂરો સહયોગ છે, તમે ખાલી કામ ચાલુ કરો. અને અમે બહેનને પણ પહેલાં પૂછેલું હતું, બહેને અમને સંપૂર્ણ મંજૂરી આપેલી અમારા એચટાર બહેને કે સાહેબ તમે ગમે તે કામ કરો, મારા તરફથી તમને છૂટ છે. એટલે અમે પણ કામ ચાલુ કર્યું અને એક બે થોડું કામની શરૂઆત કરી, એના પછી ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો ગામમાંથી. ગામ લોકો અમે જ્યારે જ્યારે કોઈ પણ વાત એમની આગળ રજૂ કરી, જેમ કે ટ્રેક્ટર માટે અમે અહીંયા આ બાજુ ઘણી બધી ખાઈ હતી, મેદાન સમતલ કરવાનો મોટો પ્રશ્ન હતો,
ત્યારે ગામ લોકોને અમે વાતો કરી કે તમે થોડુંક હેલ્પ કરો, ટ્રેક્ટર હોય તો કલાક કલાક તમે ટ્રેક્ટર લઈને આવો તો આ થોડું સમતલ થઈ જાય. કેટલું ભંડોળ લાયા છો તમે ગામમાંથી? હજુ ભંડોળ લેવાનું ચાલુ છે પણ અંદાજિત 5 લાખ રૂપિયા જેવા લખાઈ ગયા છે. કેટલો ખર્ચો કર્યો છે સ્કૂલમાં અત્યારે? હાલ 4 લાખનો ખર્ચો થઈ ગયો છે. અને શું શું તમે નવીનતા કરી સ્કૂલના અંદર? નવીનતાની અંદર સાહેબ, આ ગ્રાઉન્ડની અંદર એક પણ આ 3 વૃક્ષ સિવાય બીજું એક પણ ઝાડ નહોતું. જેમ કે આ બગીચો તમને જે અહીંયા દેખાય છે. કેટલા વૃક્ષો વાયા છે તમે? વૃક્ષોની અંદર અમે લગભગ કુલ છોડ થઈને લગભગ 6000 જેવા છોડ થયા છે. આ બધું ડેવલપ તમે લોકડાઉનમાં જ કર્યું? કેટલો? હા, લોકડાઉન, આ જ્યારે લોકડાઉન ચાલુ થયું પ્રથમ લોકડાઉન, ત્યારથી અમે આ બધી વિચારણા કરી અને જ્યારે 4 મહિનાની 25 તારીખથી આ કામ ચાલુ કર્યું હતું. આજના શિક્ષક દિવસ પર શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા તમામ નાગરિકોને આ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં મહાન માનવામાં આવતા આ શિક્ષકના દરજ્જાને કલંકિત કરતી ઘટનાઓ પણ બની રહી છે. ત્યારે શિક્ષક જેવા ઉમદા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ કર્મઠ શિક્ષકોથી પ્રેરણા લઈ બાળકોને શિક્ષણ સાથે સાથે સંચારનું સિંચન કરવા માટે પણ ધ્યાન આપવું જરૂરી છે.